બોડેલીના સાતપુરા ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવત પરમાર ક્ષત્રિય યોદ્ધાચાર્ય શ્રીમદ વિજય ઇન્દ્રજીત સુરજી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. બોડેલી પાસે આવેલ સાલપુરા ગામે બારિયા સમાજના એક પરિવારમાં જન્મેલા અને સમાજના પ્રથમ વ્યક્તિ કે જેઓએ જૈન ધર્મને અપનાવી દીક્ષા અંગીકાર કરી વિસ્તારના બારિયા સમાજ સહિત અન્ય પરમાર ક્ષત્રિય સમાજના લોકોમાં વ્યસન મુક્તિ સાથે કુરિવાજો અને અન્ય કુટુંબોથી દૂર રાખી સબત લોકોને ધાર્મિકતા તરફ વારવા માટે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરી સમાજના લોકોને જૈન ધર્મ અંગીકાર કરાવી તેમનો ઉદ્ધાર કરવા પ્રયત્નશીલ રહેલા પરમ પૂજ્ય શ્રીમદ વિજય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબને પરમાર ક્ષત્રિય ધારકનું બિરુદ મળ્યું હતું. એટલું જ નહીં, તેઓએ સમગ્ર ભારતવર્ષમાં વિચરણ કરી જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરતા લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ બન્યા એવા આચાર્ય ભગવંત પરમાર ક્ષત્રિય ધારક શ્રીમદ વિજય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી સુવર્ણામૃત વર્ષ અંતર્ગત પંચાહિકા અમૃત મહોત્સવની ઉજવણી પરમ પૂજ્ય જ્યોતિષાચાર્ય વિદ્યુત રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવનકારી નિશ્રામાં પરમ પૂજ્ય ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા સહિત અને અન્ય મહારાજ સાહેબોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ ધાર્મિકતા અને ભવ્યાતી ભવ્ય રીતે ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના પ્રથમ દિવસે સાલપુરા મુકામે સિદ્ધચક્ર મહાપૂજન સ્વામી વાત્સલ્ય ભક્તિ સંધ્યાના કાર્યક્રમો, બીજા દિવસે ગુરુપદ મહાપૂજન સ્વામી વાત્સલ્ય અને ભક્તિ સંધ્યા, ત્રીજા દિવસે બોડેલી સ્થિત વર્ધમાન જૈન આશ્રમને પરમ પૂજ્ય શ્રીમદ વિજય ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ સાહેબની નયનરમ્ય પ્રતિમા સાથે પરમ પૂજ્ય મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સાલપુરા મુકામે પહોંચી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં પરમાર ક્ષત્રિય જૈન સમાજના ભક્તજનો ડીજે તથા ઢોલ નગારાના તાલે આચાર્ય ભગવંતના ગુણગાન ગાય નાચી ઝૂમી બોડેલી નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમના ચોથા દિવસે ગુણાદુવાદ સભા તથા સન્માન સમારોહ સ્વામી વાત્સલ્ય સાથે ભક્તિ ભાવના ગુરુ ભક્તિ જેવા કાર્યક્રમો અને આજે અંતિમ દિવસે સાલપુરા પંચકલ્યાણક પૂજા સાથે સાલપુરા જૈન સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ સમિતિના કાર્યકર્તાઓનું સન્માન અને સ્વામી વાત્સલ્ય જેવા કાર્યક્રમો સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. લારકા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર.